પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા. પશ્ચિમ લોકસભા બેઠકથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટ્યો. બપોર સુધીમાં 28થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની દર્શાવી ઈચ્છા. બેઠક એસસી અનામત હોવાથી રાજ્યભરમાંથી ટિકિટ વાચકોની દાવેદારી. કોર્પોરેટર, પૂર્વ ધારાસભ્ય, સાંસદ અને નેતાઓએ પરિવાર માટે કર્યું લોબિંગ. અભિનેતા અને પૂર્વ ધારાસભ્યએ પણ ચૂંટણી લડવાની દર્શાવી ઈચ્છા. અમદાવાદ પશ્ચિમ બેઠક પર પાછલી 3 ટર્મથી ડોક્ટર કિરીટ સોલંકી છે સાંસદ. સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, બિલકુલ. જે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા તેમના ઉમેદવારો માટે જે સેન્સ પ્રક્રિયાનું ભારતીય જનતા પાર્ટીનું હંમેશાથી ચલણ રહ્યું છે, તેના માટે જ અમદાવાદ જે પશ્ચિમ લોકસભા છે તેના માટે સેન્સ પ્રક્રિયા આજે અમદાવાદ શહેરના ભાજપ ખાતેના કાર્યાલય જે છે ત્યાં આગળ લેવાઈ રહ્યું છે, જેમાં સવારે 9 વાગે જે પ્રક્રિયા ચાલી રહી છે અત્યાર સુધી અંદાજિત 40થી વધુ જે ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મહત્વના નામ પર નજર કરીએ તો જે અભિનેતા ગુજરાતી અને પૂર્વ ધારાસભ્ય હિતુ કરોડિયા છે, તેમણે પણ ચૂંટણી લડવાની જે ઈચ્છા છે તે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં સાંસ્કૃતિક સેલમાં કાર્યકર અને જે લોકગાયક અરવિંદ વેગડા છે તેમણે પણ જે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અનેક એવા વ્યક્તિઓ છે, તો કોઈએ પોતાના પુત્ર માટે, તો કોઈએ પોતાના પુત્ર વધુ માટે, તો કોઈ પોતાના પિતા માટે જે ટિકિટ છે તેનું જે લોબિંગ છે તે શરૂ કર્યું છે. મહત્વની વાત એ છે કે આ સીટ છે તે એસટી અનામત સીટ છે, તેના જ માટે ન માત્ર અમદાવાદથી પરંતુ રાજ્યના જુદા જુદા જે ભાગો છે ત્યાંથી લોકો આવી રહ્યા છે અને જે ચૂંટણી છે તે લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી પ્રદીપ પરમારે પણ ફરી એક વખત જે ચૂંટણી છે તે લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત નરેશ ચાવડા, પૂર્વ પ્રદેશ મંત્રી છે, તેમણે પણ ઈચ્છા વ્યક્ત કરી છે. તાલુ કાઉન્સિલર ગીતા સોલંકીએ પણ આજે ચૂંટણી છે તે લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભદ્રેશ મકવાણા હોય. આ ઉપરાંત મહત્વની વાત છે કે પૂર્વ મેયર કિરીટ પરમારે પણ જે ચૂંટણી છે તે લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ તમામ બાબતોમાં જે 3 નિરીક્ષક છે તે સતત છેલ્લા 4 કલાકથી વધુ સમય વીત્યો છે. આ તમામ જે ઉમેદવારો છે તેમને સાંભળી રહ્યા છે, દાવેદારો છે તેમને સાંભળી રહ્યા છે અને જે જવાબ છે તે આપી રહ્યા છે. મહત્વનું છે કે આજે સાંજે ગાંધીનગરમાં એક બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં તમામ જે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે તેનો એક રિપોર્ટ સબમિટ કરવાનો છે. આવતીકાલે દિલ્હી ખાતે બેઠક મળવાની છે. એટલે કે જે ગઈકાલથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા છે તે આજે પૂર્ણતાના આરે છે. અમદાવાદમાં આવેલી બંને લોકસભાની બેઠકો છે તેમાં સેન્સ પ્રક્રિયા છે તે લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. આખરી રિપોર્ટ તૈયાર થવાનો બાકી છે. આજે સાંજે હવે જે આખરી નામો છે તે મોકલવામાં આવશે અને આવતીકાલે ગાંધીનગરમાં આ તમામ નામો મુદ્દે મંથન થશે. બિલકુલ બિલકુલ રોનક, આભાર સગર માહિતી બદલ. તો લગભગ નેતાથી લઈને અભિનેતાઓ સુધી એ દાવેદારી નોંધાવી છે. 28 જેટલા દાવેદારો છે નોંધાયા છે. 4 કલાકથી આ પ્રક્રિયા છે એ ચાલી રહી છે. દાવેદારોનો રાફડો ફાટ્યો છે કેમકે ઘણા નામો સામે આવ્યા છે, ઘણા લોકોએ ચૂંટણી લડવાની તેમણે દાવેદારી તેમણે નોંધાવી છે.